नमस्कार मित्रों, हूँ छू परेश। आप सबने विनती है कि अमारी चैनल ने लाइक और सब्सक्राइब करो। अने मित्रों, ऑक्टोबर 2017 अंदर मैं जणाव्युं के 2018 ना उनाळा दरमियान कमोसमी वरसाद पड़शे, तो जेना भागरूपे आज छेल्ला बे दिवसथी सौराष्ट्रना अलग अलग विस्तारों अंदर छूटा छवाया झापटा पड़िया छे, जे बदली वाक्यना नियम प्रमाणे साचू साबित थयुं छे। अने तमे आम जोवा जाओ तो बदली वाक्य पुस्तकमां लख्युं छे ते मुजब कि पूरबनो वाय पवन विधवा पान चावे, मेघ वर्षे अने विधवा घर मांडे, ते मुजबनो आजे कहेवत एक साबित थई छे। અને મિત્રો, હાલમાં સૌરાષ્ટ્રનું તાપમાન ખૂબ જ સામાન્ય છે, પરંતુ શનિવારથી સૌરાષ્ટ્રનું તાપમાન ખૂબ જ ઊંચું જાય તેવી શક્યતાઓ છે, જેની અંદર સૌરાષ્ટ્રનું સરેરાશ તાપમાન 41-44 ડિગ્રી થઈ શકે છે, અને આકાશમાંથી એક પ્રકારે અગ્નિ વરસતી હોય તેવી કાળઝાળ ગરમીનો અનુભવ લોકોને થશે। તો શનિવાર પછીની જે ગરમી છે તેનાથી ખાસ ચેતીને રહેવું, અને તેવી ગરમીનો અનુભવ લગભગ 7-8 દિવસ સુધી રહેશે। 7-8 દિવસ સુધી 41-44ની વચ્ચે તાપમાન રહે તેવી શક્યતાઓ છે, જેની ખાસ નોંધ લેવી। અને મેં આપને આવતા વર્ષના વરસાદના કાર્યક્રમના 2 રાઉન્ડ યુટ્યુબ પર જણાવી દીધા છે, અને આજે આપણે 3જા રાઉન્ડની ચર્ચા કરવા માગીએ છીએ। તો મિત્રો, આવતા વર્ષમાં 3જો રાઉન્ડ ચાલુ થવાની શક્યતા છે 2 ઓગસ્ટથી 6 ઓગસ્ટ દરમિયાન, કે જેની અંદર સૌરાષ્ટ્રમાં ખંડ વર્ષા થશે। ખંડ વર્ષા એટલે કે અમુક એરિયામાં વરસાદ પડશે, અમુક એરિયામાં નહીં। જે 2 ઓગસ્ટથી 6 ઓગસ્ટનો વરસાદ છે તે જે વિસ્તારોની અંદર થશે તેના માટે સારું રહેશે, અને જે વિસ્તારની અંદર થશે ત્યાં 4-8 ઇંચ સુધી થવાની શક્યતા છે। તો 2-6 ઓગસ્ટનો વરસાદ છે તેની સમગ્ર સૌરાષ્ટ્રે આશા ન રાખવી, જે વિસ્તારની અંદર થાય તેના માટે ખૂબ સારી વાત છે। અને 4થા રાઉન્ડની વાત આપણે આવતીકાલના વિડીયોમાં કરશું, અને આવતીકાલે આપણે વરસાદ સિવાય પણ ઘણી બધી ચર્ચા કરવા માગીએ છીએ, જે તમારા માટે અને અમારા માટે ખૂબ અગત્યની છે। તો આપને વિનંતી છે કે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો, અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરો, જેથી અમે અમારા વિચાર આપ સુધી પહોંચાડી શકીએ। ધન્યવાદ।